बारडोलीना गांधी रोड पर वॉकिंग में निकलेला वृद्ध ने भेटी गयेला गठियाए पुलिस की ओळख आपी सोनाना दागीना उतरावी लई रीतिनी पोटली आपी पलायन थई जवानी घटना प्रकाश में आवी छे। शास्त्रीनगर में रहता 67 वर्षीय रमेशभाई कल्याणभाई पटेल પોતાના નિત્યક્રમ મુજબ સાંજના 6:30 વાગ્યાના અરસામાં ગાંધી રોડ ઉપર વોકિંગમાં નીકળ્યા હતા। તે વખતે ગાંધી રોડના વીકે ટાવર નજીક એક યુવાને આવી રમેશભાઈને ઊભો રાખી પોતે પોલીસને ઓળખ આપી હતી। રમેશભાઈને જણાવ્યું હતું કે આજે કેવો સમય ચાલે છે તમે જાણો છો, હાથમાં પહેરેલ સોનાનું લૂસ અને ગળામાં પહેરેલી ચેઇન કાઢી ખિસ્સામાં મૂકી દો। રમેશભાઈએ ના કહેતા પોલીસને સ્માંગમાં આવેલા ગઠિયાએ બળજબરીથી તેઓના હાથનું લૂસ અને ચેઇન કાઢી પડીકું બનાવી ખિસ્સામાં મૂકવાનો ઢોંગ કર્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ રમેશભાઈને શંકા જતા તેમને આગળ જઈ ખિસ્સામાં ચેક કરતા સોનાની ચેઇન અને લૂસ મળી 4 તોલા સોનાના દાગીનાની જગ્યાએ રેતીની પોટલી મળી આવી હતી। આ અંગે બારડોલી પોલીસે ઠગાઈનો ભોગ બનનાર રમેશભાઈની લેખિત અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। રમેશભાઈ કલ્યાણભાઈ પટેલ શું ઘટના બની હતી, કઈ રીતે? ઘટનામાં વિકી ટાવરની સામે મને હું ચાલતો જતો હતો, એમાં મને એવું કહ્યું કે અમે પોલીસવાળા છે, આ ચેન કાઢીને ગજામાં મૂકી દેવું, મેં મૂકીની મૂકું, મારી મારે કલાક નીકળેલી નથી ઘરે કલાક, એટલે એ લોકોએ કહ્યું કે અમે પોલીસવાળા, ચાલો પોલીસ સ્ટેશન, એટલે પછી તેને મારા હાથ પકડીને ચેન કરી દીધી લૂઝ ધ ચેન, ને મને મારા પરિકામાં મૂકવાની જરૂર છે એને મૂકી દીધી। કથા કેટલા જણા હતા અને કેટલા તોલા સોનું હતું? માણસ એક જ હતો, પછી બીજો માણસ ત્યાંથી પસાર થયો, તે હો પાકીટવાળો હતો, ટોપીવાળો હતો, ને તેની હો હાઈટ બોડી ઉઠી, માણસ કમ્પ્લેટ દેખાતા હતા, ને પછી કહે કે ભાઈ તો આપણી સેફટી છે એનું હું જોયું, એટલે મારો દૂધ પાછું એને કરી મગું ના, હું ઘરે જઈને કરો કે એને ના પાડી દીધી। તમે કાલ લખો કેટલા તોલા સોનું હતું? કાકા લગભગ 4 તોલા। તમે ચેઇન હતી કાકા, તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? ખરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પણ કેમેરા એ બંધ છે, એ લોકો એવી જાણ કરી દે। કયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે? નિમા ચોકમાં।